આજે આપણે પ્રાર્થના વિશે વાત કરીશું. પ્રાર્થનાની વાત કરતાં કેટલાક વર્ષો પહેલાં એક પુસ્તક વાંચેલું તે યાદ આવે છે. પુસ્તકનું નામ હતું ધીસ મેન કોલ્ડ પીટર. પીટર ધર્મોપદેશક હતો. પોતાના એક પ્રવચનમાં તેણે વાત કરેલી કે એકવાર કોઈક ઇન્ટરવ્યૂ માટે તેણે જવાનું હતું, પણ તેની પાસે તે પ્રસંગને અનુરૂપ પહેરવા માટે કોટ નહોતો. તેણે ભગવાનને પ્રાર્થના કરી કે મારી આ મુશ્કેલી દૂર કરી આપો. અને ઇન્ટરવ્યૂના આગલા દિવસે તેને તેના એક પિતરાઈ ભાઈ પાસેથી માગ્યા વગર જ કોટ મળી ગયો. આ કિસ્સો સાંભળી શ્રોતાવૃંદમાંથી એક જણે ઊભા થઈને પૂછ્યું, ભગવાન શું આપણા કોટની પણ કાળજી રાખે છે? પીટરે શાંતપણે કહ્યું, હાથ રૂમાલની પણ. ભગવાન ઝીણામાં ઝીણી બાબતની કાળજી રાખે છે, પણ એ એવા માણસની જે સંપૂર્ણપણે સમર્પિત થયો હોય. મોટાભાગના લોકો તો પોતાના દુઃખદર્દમાંથી છુટકારો મેળવવા પ્રાર્થના કરતા હોય છે. એમાં માગણી હોય છે, યાચના હોય છે, પણ ખરેખર તો પ્રાર્થના ફક્ત માગણી નથી. ભગવાન આપણી ઈચ્છાની પૂર્તિ માટેનું માધ્યમ નથી. પ્રાર્થના તો પરમાત્મા સાથેનો સંબંધ સ્થાપી આપતો સંવાદ છે, અંતરથી અંતર્યામી સાથેનો નીરવ સંવાદ છે. ભગવાનને શબ્દોની જરૂર નથી, પણ આપણને આપણા ભાવ અને લાગણીઓ વ્યક્ત કરવા માટે શબ્દોનો આશ્રય લેવો પડે છે. એટલા માટે જ ઋષિઓ, સંતો, મહાન ભક્તો અને સામાન્યજનો સૌને કંઠેથી પરમાત્માની સિદ્ધિ સંબોધતી વાણી ફૂટી છે. ઈશ્વર સાથે અંગત સંબંધ પર રચાયેલી આ પ્રાર્થનાઓમાં ભગવાન માટેનો પ્રેમ છે, એ પ્રેમનો આનંદ છે, હૃદયનું સમર્પણ છે. તો કપરી પળોમાં સહાયની માગણી અને અંધકારમાંથી પ્રકાશમાં જવાની અભિપ્સા પણ છે. પ્રાર્થના જીવનનું બળ છે. આપણે વિષમ પરિસ્થિતિમાં મુકાયેલા હોઈએ, શોકમાં ડૂબેલા અને હતાશ હોઈએ, અસહાય બની અંધકારમાં જાણે ખોવાઈ ગયા હોઈએ, એવે સમયે સાચા ઊંડા ભાવથી કરેલી પ્રાર્થના આપણને આ પરિસ્થિતિમાંથી ઉંચકી લે છે અને એક મહત ચૈતન્ય સાથે આપણો સંબંધ જોડી આપે છે. મને માત્ર શ્રદ્ધા જ નહીં, પ્રતીતિ છે કે કોઈક દિવ્યતમ તત્વ આપણી પ્રાર્થના સાંભળે છે અને પોતાની રીતે તેનો જવાબ પણ વાળે છે. પરમ સમીપે પુસ્તકમાં આવી અનેક પ્રાર્થનાઓનું સંકલન છે. એમાં દુઃખદર્દની વાતો જરૂર છે, પણ એ દુઃખમાંથી અમને છોડાવો એવી માગણી નથી, બલકે આ દુઃખદર્દને સમજવાની અને એ સમજ વડે એમાંથી પાર ઉતરવાની શક્તિ મળો એ પ્રાર્થના છે. આપણા પ્રત્યેક વિચારમાં, પ્રત્યેક કર્મમાં, પ્રત્યેક પ્રતિભાવમાં મનની જે દુર્બળતા અને નિમ્નતાઓ પ્રતિબિંબિત થાય છે, તે પ્રત્યે સભાન બનવાની અને તેનાથી ઉપર ઉઠવાની શક્તિ મળે તે માટેની માગણી કરી છે, ઊંચા જીવન માટેની પ્રાર્થના કરી છે. પ્રાર્થના ઈશ્વર ભણીનું આરોહણ છે. અસતો માં સદગમય, તમસો માં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય. અસતમાંથી મને સતમાં લઈ જા, અંધકારમાંથી મને પ્રકાશમાં લઈ જા, મૃત્યુમાંથી મને અમરતામાં લઈ જા. હે પરમાત્મા, મને શુભ કર્મમાં દ્રઢતા પ્રદાન કરો. સર્વ પ્રાણીઓ મને મિત્રની દ્રષ્ટિથી જુએ. હું પણ સર્વ પ્રાણીઓને મિત્રની દ્રષ્ટિથી જોઉં. અમે બધા એકબીજાને મિત્રની દ્રષ્ટિથી જોઈએ. ભદ્રમ નો અપિ વાતય મનો દક્ષ મુત ક્રતુમ. હે દેવ, અમારા મનને શુભ સંકલ્પવાળું બનાવો, અમારા અંતરાત્માને શુભ કર્મ કરનાર બનાવો, અને અમારી બુદ્ધિને
શુભ વિચાર કરતી બનાવો. સુખકરને નમસ્કાર, કલ્યાણકરને નમસ્કાર, સુખના આકારને નમસ્કાર, કલ્યાણના આકારને પણ નમસ્કાર, મંગલ સ્વરૂપને નમસ્કાર, ચરમ મંગલ સ્વરૂપને પણ નમસ્કાર, પેલે પાર રહેલાને નમસ્કાર, આ પાર રહેલાને પણ નમસ્કાર, જળમાં તારનારને નમસ્કાર, સામે પાર ઉતારનારને નમસ્કાર, જે તીર્થમાં અને નદી તટ પર રહેલા છે તેમને નમસ્કાર, જે નરમ ઘાસમાં અને મોજાના ફીણમાં છે તેમને નમસ્કાર. નમસ્તે સતે તે જગત્કારણાય, નમસ્તે ચિતે સર્વલોકાશ્રયાય, નમો દ્વૈતતત્વાય મુક્તિ પ્રદાય, નમો બ્રહ્મણે વ્યાપીને શાશ્વતાય. જગતના કારણરૂપ, સત્સ્વરૂપ, સર્વ લોકોના આશ્રયરૂપ, ચેતન સ્વરૂપને નમસ્કાર. મુક્તિ આપનાર અદ્વૈત તત્વને, સર્વવ્યાપી શાશ્વત બ્રહ્મને નમસ્કાર. ત્વમેકં શરણ્યં, ત્વમેકં વરેણ્યં, ત્વમેકં જગત્પાલકં સ્વપ્રકાશં, ત્વમેકં જગત્કર્તૃપાત્રુ પ્રહર્તૃ, ત્વમેકં પરમ નિશ્ચલં નિર્વિકલ્પં. તમે જ એક શરણ લેવા યોગ્ય છો, તમે જ એક વરણ કરવા યોગ્ય છો, તમે જ એક જગતના પાલક છો અને પોતાના પ્રકાશથી પ્રકાશમાન છો. તમે જ આ જગતના કર્તા છો, પોષક છો, સંહારક છો. તમે જ એક પરમ નિશ્ચલ અને નિર્વિકલ્પ છો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. તમે જ માતા છો અને પિતા પણ તમે જ છો, તમે જ બંધુ છો અને સખા પણ તમે જ છો, તમે જ વિદ્યા છો અને તમે જ ધન છો. હે દેવોના દેવ, તમે જ મારું સર્વસ્વ છો. મારું જીવન તમે લઈ લો અને એને, હે પ્રભુ, તમને સમર્પિત થવા દો. મારા આ હાથ તમે લઈ લો અને એમને તમારા પ્રેમના આવેગથી ગતિમાન બનવા દો. મારી આ ક્ષણો અને મારા દિવસો તમે લઈ લો અને એને અવિરામ સ્તુતિમાં વહેવા દો. મારા પગ તમે લઈ લો અને એમને તમારા માટે ઝડપી અને સુંદર બનવા દો. મારો અવાજ તમે લઈ લો અને મને કેવળ હંમેશા મારા પ્રભુ માટે જ ગાવા દો. મારા હોઠ લઈ લો અને એમને તમારા સંદેશાઓથી ભરેલા રાખો. મારું રૂપું લઈ લો અને મારું સોનું લઈ લો. એક કણ પણ હું મારી પાસે ન રાખું. મારી બુદ્ધિ લઈ લો અને એની દરેક શક્તિનો તમને ઠીક લાગે તેમ ઉપયોગ કરો. મારી સંકલ્પ શક્તિ લઈ લો અને એને તમારી બનાવી લો. હવે પછી એ મારી ન રહે. મારું હૃદય લઈ લો, એ તો તમારું પોતાનું જ છે. એને તમારું રાજ સિંહાસન બનાવો. મારો પ્રેમ લઈ લો મારા પ્રભુ. એના ખજાનાનો ઢગલો
હું તમારા ચરણે ઠાલવું છું, મારી જાત તમે લઈ લો અને હું હંમેશા ફક્ત સંપૂર્ણપણે તમારા માટે જ બની રહીશ.